If this happens, જો આવું થાય તો શરીરમાં જડતા આવશે. નાભી અને ગળાના ખાડા વચ્ચેના તમારા પ્રાણવાયુને જે રીતે કાર્ય કરવું જોઈએ તે રીતે તે કાર્ય કરશે નહીં. તમારી શ્વસન ક્રિયા, વિચાર પ્રક્રિયા અને સૂંઘવાની શક્તિ સમય જતા ઓછી થઈ જશે. આ ત્રણ વસ્તુઓ તમારા સ્ફૂર્તિલા મનુષ્ય બનવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુઓ, શરીરની અંદર વિવિધ ગતિવિધિ થતી રહે છે અને કદાચ દરેક વ્યક્તિ આ અમુક અંશે જાણે છે. જો તમે ડોક્ટર હોવ તો તમે લોહીના પ્રવાહના સંદર્ભમાં વિચારો છો. એન્ડ અધર્સ, યુ નો, તથા ગ્રંથિઓ દ્વારા થઈ રહેલ ક્રિયાઓના સંદર્ભમાં વિચારો છો, જે તમારા મૂડ અને અનુભવોને નિર્ધારિત કરે છે. પરંતુ કંઈક છે જે તેના કરતાં ઊંડું છે. તો પ્રથમ વસ્તુ તો ઉર્જાની ગતિવિધિ છે. સિસ્ટમમાં વિવિધ વાયુઓની ગતિવિધિ છે, જેમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. તો શરીરની અંદર ખાસ કરીને માથાના ભાગમાં મહત્વપૂર્ણ માર્ગો છે. જો આ માર્ગોમાં અવરોધ ઊભો થાય તો તમારી જાતને આનંદમાં રાખવી તે એક મહત્વનું કાર્ય બની જાય છે. તો આના સંદર્ભમાં આપણે આગામી 5 પૂનમના દિવસે તે શું છે જે માણસને આનંદિત અને પ્રફુલ્લિત બનાવે છે તેના મિકેનિક્સને જોઈશું. તેનું શું મિકેનિક્સ છે, તેના માટે શું કરવાની જરૂર છે. વાયુનો શાબ્દિક અર્થ એટલે કે જે ગતિમાન છે તે સામાન્ય રીતે તે શબ્દ હવા માટે વપરાય છે. અત્યારે અહીંયા હવા એટલા જોરથી ફૂંકાઈ રહી છે કે તમે તે ચૂકી ના શકો. It's moving lot of things along with it. તે તેની સાથે ઘણી વસ્તુઓ હલાવી રહી છે. તો આ એક પાસું જેને આપણે વાયુ તરીકે ઓળખીએ છીએ, જે ગતિમાન છે તે એક તત્વ પણ છે. શરીરની અંદર મૂળભૂત રીતે તે 5 મૂળભૂત વાયુ તરીકે પ્રગટ થાય છે. જો તમે તેને થોડીક વધારે ગહન રીતે સમજવા માંગતા હો તો તે 10 થઈ જાય છે. જો તમે તેની દરેક જટિલતા જાણવા માંગતા હોવ તો તે 84 થઈ જાય છે. પરંતુ તે ખૂબ જ સૂક્ષ્મ છે. તમારે આ વસ્તુઓને સમજવા માટે અનેક જન્મો માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સામાન્ય રીતે જો તમે 5 વાયુને તેના સ્થાને રાખો અને ક્રિયાશીલ રાખો તો અન્ય વસ્તુઓ કુદરતી રીતે જ કાર્યશીલ થઈ જશે અને પોતાની રીતે કાર્ય કરશે. આ વાયુનો અર્થ શું છે, કેમ કે તેઓ સિસ્ટમમાં દરેક વસ્તુને ચલાવે છે. જો તમારી પાચન અગ્નિને ગતિમાં લાવવી હોય તો આ 5 વાયુની જરૂર પડશે. પરિભ્રમણ થવું જોઈએ, પોષક તત્વો આખા શરીરમાં ફેલાવવા જોઈએ, કોષીય સ્તરેથી કચરો દૂર થવો જોઈએ. આ બધું થવા માટે તમારે ગતિની જરૂર છે. જો તમે ગતિ બંધ કરશો તો તમે જોશો કે શરીર જીવન ટકાવી શકશે નહીં. તો શું આ પ્રવાહ સંપૂર્ણ રીતે પ્રવાહિત છે કે તે બંધાયેલો કે કબજિયાત થયેલો પ્રવાહ છે? આપણે આ પાસાને જોઈ રહ્યા છીએ. યોગ્ય રીતે શ્વાસ લેવા માટે જો તમે એક બાળકને જોશો, જ્યારે નાનું બાળક સૂતું હશે ત્યારે તમે જોશો કે બાળક એવી રીતે શ્વાસ લે છે કે તેનો શ્વાસ મોટા ભાગે તેના ગળાના ખાડા અને નાભી વચ્ચે રહે છે. તેના પેટનો નીચેનો ભાગ વિસ્તરતો નથી, તે માત્ર અહીં અને અહીં રહે છે, અહીં અને. કેટલાક પુખ્ત વયના લોકોએ કદાચ આખા પેટથી શ્વાસ લેવાની આદત વિકસાવી હશે. વેલ, જો આવું થાય તો શરીરમાં જડતા આવશે. ઇનર્શિયા વિલ કમ ઇનટુ ધ બોડી. જો તમે નાભીની નીચે ગેસ ઉત્પન્ન કરો છો, જે અમુક પ્રકારનો ખોરાક લેવાથી થાય છે, વેલ, તમારામાંના જે લોકોએ ઇનર એન્જિનિયરિંગ કરેલું છે તેઓને અમે આ વિશે જણાવેલું હતું. જો તમે બટાકા અને અન્ય કંદમૂળને વધુ પડતા પ્રમાણમાં ખાઓ છો તો તમે નાભીની નીચે ગેસ ઉત્પન્ન કરશો. એકવાર તમે ત્યાં ગેસ ઉત્પન્ન કરશો, પછી નાભી અને ગળાના ખાડા વચ્ચેના તમારા પ્રાણવાયુને જે રીતે કાર્ય કરવું જોઈએ તે રીતે તે કાર્ય કરશે નહીં અને તમારી સિસ્ટમમાં ગતિશીલતાનું સ્તર નીચે જશે.
આ એક કારણ છે કે જેઓ ધ્યાન કરવા ઈચ્છે છે, જેઓ વિદ્યાર્થીઓ છે અને જેમણે તેમના મનને કેન્દ્રિત કરવાની અને લાંબા સમય સુધી જાગૃત રહેવાની જરૂર છે, તેઓએ આ પદાર્થો ન ખાવા જોઈએ. દુનિયાભરમાં બધે જ આવું થવાનું બીજું કારણ એ છે કે જેમ દુનિયા અથવા તો મૂર્ખાઓ વિચારે છે કે તેઓ વધુને વધુ આધુનિક બનતા જાય છે, તેમ તેમ તેમનો ખોરાક વધુને વધુ વાસી બનતો જાય છે. તાજો ખોરાક તો જાણે અસભ્ય લોકો માટે જ છે. જો તમે ખૂબ જ સભ્ય હોવ તો જાણે તમારે સુપર સ્ટોર પર જવું જ પડે, એક બોક્સ ખરીદવાનું જેના પર પ્લાસ્ટિક લપેટેલું છે, તે ખોલીને તેને ફેંકશો સારી રીતે જાણવા હોવા છતાં પણ કે તેને બાયોડિગ્રેડ કરી શકાતું નથી, અને પછી કેન લેશો જે કોઈ અન્ય વસ્તુથી બનેલું છે, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ અથવા ગમે તેમાંથી તમે જો તમે ઈચ્છો તો તમે તેને માઇક્રોવેવમાં ગરમ કરી શકો છો, જે હજી એક વધુ ખરાબ વસ્તુ છે જે તમે કરી રહ્યા છો, અને પછી તમે તેને ખાઓ છો. આ 3 મહિના જૂનું હોઈ શકે. નાના, તે રેફ્રિજરેટરમાં હતું, તે સચવાયેલું છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે જેથી તે ખરાબ ન થાય, તે તો બેવડી ભૂલ છે. હવે યોગિક પરંપરામાં જો તમે કંઈ પણ રાંધો છો તો વધુમાં વધુ 1.5 કલાકમાં તમારે તેનું સેવન કરવું જોઈએ. જો અમુક પ્રકારની વસ્તુઓ હોય તો 4 કલાક સુધી ઠીક છે, તેનાથી આગળ તમે તેને અડશો નહીં. તે કેટલું સ્વાદિષ્ટ કેટલું સરસ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે તે વસ્તુને અડશો નહીં કેમ કે તેના સેવનથી તમે સિસ્ટમમાં ગેસ ઉત્પન્ન કરશો. ગેસ માત્ર પેટમાં જ નહીં, જેને તમે સ્વાભાવિક રીતે અનુભવી શકશો, તે ઉપરાંત તમે સિસ્ટમમાં પણ વાયુ ઉત્પન્ન કરશો જે તમારા પ્રાણવાયુની વિરુદ્ધ કામ કરશે. એટલે કે તમારી શ્વસન ક્રિયા, વિચાર પ્રક્રિયા અને સૂંઘવાની શક્તિ સમય જતા ઓછી થઈ જશે. આ 3 વસ્તુઓ તમારા સ્ફૂર્તિલા મનુષ્ય બનવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધા જુદા જુદા પ્રાણોને અલગ અલગ માપમાં સક્રિય કરવાની અલગ અલગ રીતો છે, તેથી આ તમારા માટે સરળ વસ્તુ છે જે કદાચ 6-7 મિનિટની છે. તમે જોશો કે તેનાથી તમારી સિસ્ટમમાં ઉર્જા ફરીથી રિચાર્જ થાય છે.